ચાલો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર નેક્સ્ટ આપણે કહી શકાય કે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્ર, જેની અંદર નેક્સ્ટ પ્રશ્ન આપણે જોયો કે વ્યવસ્થાતંત્રની કહી શકાય કે પ્રક્રિયા અથવા તો તબક્કા. ત્યાર પછી આગળ વધીએ તો વ્યવસ્થાતંત્રનું માળખું, માળખાને આપણે એને બીજા નામથી પ્રકાર પણ ઓળખી શકીએ છીએ. વ્યવસ્થાતંત્રનું માળખું કે સ્ટ્રક્ચર કઈ રીતે રૂપરેખા કે ગોઠવેલું છે, વિગતવાર બધાની સમજૂતી નીચે આપેલ છે. જોતા જઈએ કે વ્યવસ્થાતંત્રના માળખાના મુખ્ય કહી શકાય કે 5 પ્રકાર છે. પહેલું છે રેખિક વ્યવસ્થાતંત્ર, બીજું કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર, ત્રીજું વૈધિક વ્યવસ્થાતંત્ર, ચોથું અવૈધિક વ્યવસ્થાતંત્ર અને 5મું શ્રેણિક વ્યવસ્થાતંત્ર. આ વ્યવસ્થાતંત્રના શું છે માળખાના પ્રકાર, માળખું ગયો કે પ્રકારો ગયો. આખો પ્રશ્ન તો પૂછી ન શકાય બોર્ડમાં વ્યવસ્થાતંત્રનું માળખું સમજાવવું, પણ આની અંદર કહી શકાય કે ટુકડે ટુકડે પ્રશ્ન પૂછે છે. અલગ અલગ જ બોર્ડમાં હોઈએ છીએ કે રેખિક વ્યવસ્થાતંત્ર સમજાવો દાખલા તરીકે, અથવા તો અવૈધિક સમજાવો, અથવા તો શ્રેણિક સમજાવો. આ રીતે 3 ગુણમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ચાલો જોઈએ વિગતવાર. અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થાતંત્ર પર ભાર મૂકવામાં આવે છે. સારામાં સારું સંચાલન મૂકવું હોય તો કેવું વ્યવસ્થાતંત્ર જોવે? આદર્શ. આદર્શ એટલે કે સારામાં સારું, એના ઉપર ભાર મૂકે છે. વ્યવસ્થાતંત્રનું માળખું એ વ્યવસ્થાતંત્રના શું દર્શાવે છે? પ્રકાર. કહી શકાય ને જે માળખું છે એ જેના પ્રકાર. પ્રશ્ન બને કે વ્યવસ્થાતંત્રના પ્રકારો જણાવો, તો એ માળખું યોજના શું છે? તો પ્રકાર. કેટલા પ્રકાર વિકલ્પમાં પૂછાય? તો 5 પ્રકાર જોવા મળે છે. જે ધંધાકીય એકમના સ્વરૂપ, કદ, જવાબદારીઓના વિભાગીકરણને આધારે વ્યવસ્થાતંત્રના પ્રકાર નક્કી કરવામાં આવે છે. હવે કીધું ને કે વ્યવસ્થાતંત્રનું માળખું એ વ્યવસ્થાના પ્રકાર દર્શાવે છે, જેમાં કહી શકાય કે ધંધાકીયનું સ્વરૂપ, કયા સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે, એનો પ્રકાર કયા પ્રકારનો છે. પછી કીધું કદ, એકમનું નાનું છે અથવા તો મોટું છે. પછી એકમમાં જવાબદારીઓ, કઈ સત્તામૂળી જવાબદારી મુજબ કામ કાર્યો અનુસાર કરે છે કે નહીં વગેરેના વિભાગીકરણના આધારેના શું છે પ્રકારો. એટલે કે કહી શકાય એનું કદ છે, સ્વરૂપ છે નાના મોટું, એની સત્તા મુજબ એની કેટલી જવાબદારીઓ નિભાવે છે એના અનુસાર એના શું પડ્યા છે પ્રકારો. તો માટે કહી શકાય કે વ્યવસ્થાતંત્રના મુખ્ય કેટલા પ્રકાર છે? 5 પ્રકારમાં વિભાજિત છે. પહેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર. ટૂંકમાં રૈખિક નહીં કહેવાય, એક જ રેખામાં કે સાંકળ સ્વરૂપે રજૂ થયેલા વ્યવસ્થાને કેવું કહેવાય? રૈખિક વ્યવસ્થાતંત્ર. બીજું કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર. નામે છે કાર્ય અનુસાર, જેમાં કામને વધુ મહત્ત્વ આપે એવા વ્યવસ્થાને કેવું કહેવાય? કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર. પછી કહેવાય કે ત્રીજો પ્રકાર આવે વૈધિક વ્યવસ્થાતંત્ર. વૈધિક વ્યવસ્થાતંત્ર એને કહેવામાં આવે છે કે વિધિસર રૂપે જે કાર્ય થતું એને કેવું વ્યવસ્થાતંત્ર? કે વૈધિક વ્યવસ્થાતંત્ર. ત્યાર પછી આવે અવૈધિક, વિધિ વગર. એટલે કહી શકાય કે આપોઆપ કે કુદરતી રીતે જે વ્યવસ્થાતંત્રની રચના થાય એને શું કહીએ છીએ? અવૈધિક વ્યવસ્થાતંત્ર. અને ત્યાર પછી આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર શું આવે છે? શ્રેણિક વ્યવસ્થાતંત્ર, જેમાં કહી શકાય કે સામાન્ય ક્રમનું અને ટેકનિકલ ક્રમના માળખાનો સમાવેશ થાય એવા વ્યવસ્થાતંત્રને આપણે શું કહીએ છીએ? શ્રેણિક વ્યવસ્થાતંત્ર. સૌથી જૂનો પ્રકાર હોય તો રૈખિક વ્યવસ્થાતંત્ર અને સૌથી આધુનિક કેવો હોય તો એ કેવો છે? કહી શકાય કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. આધુનિક કેવું તો શ્રેણિક. ચાલો એમાં વિગતે આપણે અભ્યાસ જોઈએ તો આપણે એટલી ખબર પડી કે વ્યવસ્થાતંત્રના મુખ્ય કેટલા પ્રકારો છે? 5 પ્રકારો. પહેલેથી રૈખિક વ્યવસ્થાતંત્ર, કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર, વૈધિક વ્યવસ્થાતંત્ર, અવૈધિક વ્યવસ્થાતંત્ર અને બીજું શું આવે છે? શ્રેણિક વ્યવસ્થાતંત્ર. ચાલો કે વિગતે બધાય પ્રકારો સ્ટેપ બાય સ્ટેપ વિગતે સમજાવેલા આપેલા જ છે. ચાલો એની અંદર જોઈએ કે 3 ગુણો પહેલો જ પ્રશ્ન બની શકે કે રૈખિક વ્યવસ્થાતંત્રને સમજાવો. અને આ બધા પ્રશ્નની અંદર ઘણા બધા પ્રશ્ન આકૃતિ પણ જોવા મળશે. જોઈએ રૈખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનો પ્રાચીનતમ અને સૌથી કહી શકાય સરળ પ્રકાર છે. 5 પ્રકારમાં કહી શકાય કે સૌથી જૂનામાં જૂનો હોય અને એ પ્રકાર કયો? પ્રાચીનતમ. એ રૈખિક પ્રશ્ન પૂછે કે કયું વ્યવસ્થાતંત્ર પ્રાચીન વ્યવસ્થાતંત્ર છે? તો રૈખિક વ્યવસ્થાતંત્ર. અને સૌથી સહેલો કે સરળ પ્રકાર હોય બનાવવા માટે એ વ્યવસ્થાતંત્ર કયું? રૈખિક વ્યવસ્થાતંત્ર. વિકલ્પમાં પૂછી શકાય કેટલાક વર્ષોથી લશ્કરમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કયા વ્યવસ્થાતંત્રનો લશ્કરમાં ઉપયોગ કરવામાં આવે છે? એ વ્યવસ્થાતંત્ર કયું? રૈખિક વ્યવસ્થાતંત્ર. કારણ કે લશ્કરને કહી શકાય એક લીડર કમાન્ડો દ્વારા કહી શકાય કે એક જ રેખા કે સીધી હારમાં ટુકડીઓ દ્વારા સીપે સાલાર હોય અને આખા કહી શકાય કે લશ્કરનું હેન્ડલ કરતો હોય છે. માટે કહી શકાય કે કયા વ્યવસ્થાતંત્રનો લશ્કરમાં ઉપયોગ કરવામાં આવે છે? તો રૈખિક. અને સૌથી જૂનો કે પ્રાચીન પ્રકાર કેવો હોય? તોય રૈખિક. અને સરળ પ્રકાર કહે તો પણ રૈખિક. આગળ કહે છે
आ प्रकारना व्यवस्था तंत्र में कही सकाय के सत्तानुं केन्द्रीकरण उच्च सपाटे थयेलुं होय छे। हवे कीधुं ने के रैखिक व्यवस्था तंत्रनी अंदर कही सकाय सत्ता क्यां विभाजित होय छे, केन्द्रीकरण एक ज जगह केन्द्रित क्यां स्थापित होय छे, तो उच्च सपाटी आख्या की सत्ता फोकस थयेली होय छे। कही सकाय रैखिक एक ज रेखामां आपणे सपाटीओ जोई गया उच्च सपाटी के तळ, तो कई रीते रेखा उच्च सपाटीवाळा कोने किय कार्य माटे मध्य माटे अने मध्य सलाह सूचना कोने तळ, तो सीधी रेखा थाय ने ઉંચવાળા મધ્ય, મધ્યવાળા કોને કહે છે તળ, તો આ રીતે રેખિક છે। તો વ્યવસ્થા તત્વનું સત્તાનું કેન્દ્રીકરણ કઈ સપાટી જોવા મળે, તો ઉચ્ચ સપાટી રેખિકની અંદર। સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીએથી ઉતળ સપાટી તરફ થતી જોવા અથવા તો કરવામાં આવે છે। હવે કીધું ને કે સત્તા અને જવાબદારીનો પ્રવાહ ક્યાંથી કઈ સપાટી સીધી રેખામાં, એક જ રેખામાં સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી લઈને ક્યાં સુધી તળ સપાટી તરફ કરવામાં અથવા તો જાય છે। માટે કીધું કે સત્તા અને જવાબદારીનો પ્રવાહ કઈ સપાટી કઈ સપાટી, તો ઉચ્ચ સપાટીથી કરીને તળ સપાટી, તો ઊંચથી કરીને તળ, ઊંચવાળા મધ્ય નહીં કે મધ્યવાળા કોને કહીએ તળને, આ બધા સત્તા મળેલી છે કે જે કાર્ય છે એના માટે જવાબદારી નિભાવવાની છે। તો માટે કહે છે એક જ રેખામાં સીધી રેખા હોય તો માટે એક સાંકળ સમાન થાય એક જ રેખામાં થાય, માટે આ વ્યવસ્થા તંત્રને કેવું કહેવામાં આવે છે, રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે। તેમાં કહી શકાય કે ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવતી હોય છે। સત્તાની સોંપણી કઈ રીતે, પહેલાં ઉચ્ચ સપાટીવાળા કોને આપે છે સત્તા, મધ્યને, મને મધ્યવાળા કોને આપે તળને, તો માટે કહે છે ઉપરથી નીચે સીધી રેખામાં સત્તાની સોંપણી કયા વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે, રૈખિક વ્યવસ્થા તંત્ર। માટે વ્યાખ્યા બની શકે કે ઉપરથી નીચેની તરફ એક નીચેની રેખામાં સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે। આપણે જોવા મળ્યું એક જ રેખા થાય ને કે ઉપરથી કરીને નીચે ઉચ્ચ સપાટીથી કરીને લઈને ક્યાં સુધી તળ સપાટી સુધી જે સત્તા આપવામાં આવે, તો એક જ રેખામાં ઊંચથી કરીને ઊંચ મધ્ય અને ક્યાં સુધી તળ સુધી સત્તાનો પ્રવાહ વહે, તો આવા વ્યવસ્થા તંત્રને કેવું વ્યવસ્થા તંત્ર કહીએ, રૈખિક વ્યવસ્થા તંત્ર કહીએ છે। જેની અંદર કીધું કે તેમાં દરેક કર્મચારી કહી શકાય તેના ઉપરીને જવાબદાર હોય છે, કહી શકાય ને કે ઉચ્ચ સપાટીથી સજા મધ્યના આપે, મધ્યવાળા કોને આપે તમ, તો કીધું કે દરેક કર્મચારી તેના ઉપરીને જવાબદાર, દાખલા તરીકે કોઈ પણ ઉપરી એટલે કે એના ઉપરનો અધિકારી હોય એને શું કહેવાય, ઉપરી અધિકારી। દાખલા તરીકે કહી શકાય કે તળવાળાનો ઉપરી કોણ થાય મધ્ય, અને મધ્યવાળાનો ઉપરી કોણ થાય ઊંચ, તો તળવાળાને જવાબદાર કોણ બને છે, કે કહી શકાય કે મધ્ય સપાટી, અને મધ્ય સપાટીને કોણ ઊંચ, દાખલા કે નિમ્ન કામ કરે છે એના ઉપર જે મેન વ્યક્તિ હોય તો એને ઉપરી થયો તો એને જવાબદાર બને, કારણ કે ઓના નેજા હેઠળ ઓના દેખરેખ અંડરમાં રહી અને શું કરવાનું કાર્ય કરવાનું હોય છે। માટે કીધું કે તેમાં દરેક કર્મચારી તેના ઉપરી અધિકારીને શું હોય છે, જવાબદાર હોય છે। આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં વધુ સત્તા અને નીચા સ્થાને સત્તા કેવી હોય છે, ઓછી, આનો ખાસ પોઈન્ટ કહે છે કે આ રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર કે સત્તા સૌથી વધુ પ્રમાણ ક્યાં હોય છે, ઉચ્ચ, કારણ કે સત્તાની સોંપણી ચાલુ જ્યાં થાય છે ભલે તળ સુધી વહે છે પ્રવાહ, તો સૌથી વધુ પ્રમાણ સત્તાનું ક્યાં હોય છે, ઉચ્ચ સપાટી, ઉચ્ચ સપાટી આપણને ખબર છે કે સંચાલક મંડળ છે, મેનેજિંગ ડાયરેક્ટર છે, જનરલ મેનેજર છે, આ બધા પછી નિર્ણય લે છે, તો આના પાસે સત્તા પ્રમાણમાં કેવી હોય છે વધુ જોવા મળે છે। અને નિમ્ન સપાટી આપણે તળ સપાટી કાર્યકારી સપાટી કહીએ છીએ, ત્યાં સૌથી વધુ કહી શકાય કે કામનો બોજ સૌથી વધુ હોય છે, આપણે કે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી તળ સપાટી જ્યારે તફાવત જોયો હતો ત્યારે આપણને ખ્યાલ હતો પણ કે ઉચ્ચ સપાટીમાં સૌથી વધુ સત્તા હોય અને તળ સપાટીમાં સત્તા કેવી હોય ઓછી, અને કામનું પ્રમાણ વહીવટ કેવું હોય, તળ સપાટી કામ વધુ હોય અને સત્તાનું પ્રમાણ અહીંયા પણ કહી શકાય કે તળ સપાટીમાં સત્તા ઓછી, કામ કેવું હોય વધુ, ઉચ્ચમાં આનું વિરુદ્ધ થાય કે સત્તા વધુ અને કામ કેવું હોય છે ઓછું હોય। માટે કીધું કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને પ્રમાણમાં સત્તા વધુ હોય છે અને નિમ્ન સ્થાને સત્તા કેવી હોય છે, ઓછી, તો નિમ્ન સ્થાને કામ વધુ હોય છે। હવે એની રચના છે, કઈ ફોર્મેશનમાં કહી શકાય કે એની રચના કઈ રીતે બનેલી છે, કયું વ્યવસ્થા તંત્ર રૈખિક, ત્રણ ગુણમાં પૂછાય છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો, તો આપણે કીધું છે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સમગ્ર ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે। કીધું ને કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કહી શકાય કે સમગ્ર આખા આખા ધંધાકીય એકમને જુદા જુદા વિભાગો, એટલે કહી શકાય ને કે ઉત્પાદન વિભાગ છે, હમણાં આકૃતિ નીચે આવે છે, વહીવટી વિભાગ છે, વેચાણ, અલગ અલગ વિભાગમાં વહેંચી દેવામાં આવે છે। તે દરેક કહી શકાય કે વિભાગો માટે કહી શકાય કે તે દરેક માટે અલગ વિભાગીય અધિકારની નિમણૂક કરવામાં આવે છે, જેટલા અલગ અલગ વિભાગ, તો આની રચના કઈ, રૂપરેખા કઈ રીતે બની, તો આમાં કીધું ને કે આ વ્યવસ્થા તંત્ર આપણને જાણવા મળ્યું કે અલગ અલગ વિભાગમાં શું છે વહેંચી દેવામાં આવે છે આખા એકમને, તે દરેક અલગ વિભાગીય અધિકારી જેટલા વિભાગ, તો જેટલા વિભાગ, દાખલા ઉત્પાદન છે તો ઉત્પાદન અધિકારી જોવે, વેચાણ હોય તો વેચાણ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે,
आ विभागीय अधिकारी पोताना विभाग में कार्य माटे ऊपरी अधिकारी ने जवाबदार हो दाखला तरीके कीधु कि निम्न सपाटी होना पर काम इना जवाबदार तो आना कही सकते आना पर देखरेख कौन राखे दाखला तड़ सपाटी काम करते तो इना पर देखरेख राखना व्यक्ति कौन थो तो मध्य सपाटी वालों थी ऊपरी कहमें पोताना विभागना कार्य माटे ऊपरी अधिकारी ने जवाबदार हो विभागीय अधिकारी ने तेना पोताना विभाग माटे जरूरी तेने तमाम सत्ता आपवामां आवे छे जेटला विभागो पड्या छे दाखला तरीके तो विभागीय अधिकारी तेना पोताना विभाग माटे जरूरी तेमनी तमाम सत्ता विभागीय अधिकारी विभाग माटेनो हेड थयो मुख्य व्यक्ति थयो तो एनी अंदर कीधुं के पोताना विभाग माटे जरूरी तेवी तो विभागमां जेटली सत्तानी काम माटे जरूर पड़े ई वगैरे सत्ता आपवामां आवे छे कोना पूरती पोताना विभाग पूरती विभागेनी सत्ता फरी जशे आ प्रकारना व्यवस्था तंत्र में व्यवस्था रचना कार्य अनुसार नहीं परंतु विभागों ने आधारित करवामां आवतुं होवाथी तेने विभागीय व्यवस्था तंत्र तरीके ओळखवामां आवे छे। विकल्प में खास प्रश्न पूछा कि क्या व्यवस्था तंत्र ने कही सकाय विभागीय व्यवस्था तंत्र तरीके ओळखवामां आवे छे तो रैखिक कही सकते कि बीजू नाम तो कही है तो विभागीय व्यवस्था तंत्र कारण के आखे आखू व्यवस्था तंत्र को आधार चले अलग अलग विभाग हो विभाग आधारित अलग अलग अधिकारी निमणूक थे होने इनने पूरती विभाग पूरती जरूरी शू आप सत्ता आप आम कीधु ने कि आईनी कही सकते मरिया कि आ प्रकार व्यवस्था तंत्र में रचना कि आस रचना तो कही सकते कार्य अनुसार नहीं आना पशी व्यवस्था तंत्र आए थे कि जेमा कार्य ने वु महत्व आप विभाग ने नहीं तो आ व्यवस्था तंत्र विभाग अनुसार चालू तो होवाथी विभाग ने वधु महत्व आपे कार्य ने आपवामां आवतुं नथी परंतु विभागों ने आधारित करवामां आवती होवाथी तेने केवुं व्यवस्था तंत्र देखीतुं छे काम ने महत्व न आपे तो आनुं कंई काम छे जी काम ने महत्व आपे ई व्यवस्था तंत्र बनी गयुं कार्य अनुसार अने विभाग ने जी महत्व आपवामां आवे तो आपणे एने क्या नामथी ओळखी शकीए विभागीय व्यवस्था तंत्र तो माटे जाणवा मळ्युं के रैखिक व्यवस्था तंत्र ने बीजा क्या नामे ओळखी तो आपणे शुं लखी शकाय के विभागीय व्यवस्था तंत्र नामे ओळखवामां आवे छे अथवा तो विभागीय बीजू नाम तो रैखिक व्यवस्था तंत्र। चलो अहीं आपणे चार्ट आपेलो छे के क्यांथी कई सत्ता कोने आव्युं ने के जवाब के जवाबदार व्यक्ति उपरीने जवाबदार तो आम आपेलुं छे के रैखिक व्यवस्था तंत्र ने आकृति गयो चार्ट गयो रैखिक व्यवस्था तंत्र एमां सौथी वधु आपणे कीधुं ने के सत्ता उच्च सपाटीए डिवाइड ઉચ્ચ સપાટી એટલે કે કહી શકાય કે આપણે તળ સપાટી તરફ સત્તા વહે છે તો આપણે કીધું કે સંચાલક મંડળ કઈ સપાટી હોય ઉચ્ચ સપાટી જોવા મળશે ત્યાર પછી જનરલ ઉચ્ચ સંચાલક મંડળ કોને આપે છે જરા બાય સ્ટેપ બાય સ્ટેપ જનરલ મેનેજર તો આના મુખ્ય કેટલા ભાગમાં ત્રણ વિભાગમાં આખે આખું કહી શકાય કે રૈખિક વ્યવસ્થા તંત્ર રચાયેલું છે સંચાલક મંડળ છે જનરલ મેનેજરને આપણે જનરલ મેનેજર ત્રણ ભાગમાં ડિવાઈડ કરે છે અને મધ્ય સપાટી આપણે કહે જોયું ને કે મુખ્ય વિભાગ આધારિત જનરલ મેનેજરને ડિવાઈડ કરી દે છે કે વિભાગોમાં તો આ રૈખિક વ્યવસ્થા તંત્રને કહી શકાય કે જનરલ મેનેજર ત્રણ ભાગમાં ડિવાઈડ કરે છે એક ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ તો પ્રશ્ન પૂછે જનરલ મેનેજર દ્વારા રૈખિક વ્યવસ્થા તંત્ર પહેલા ભાગમાં ડિવાઈડ કરે છે તો મુખ્ય ત્રણ ભાગમાં ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ તો માટે કહી છે વિભાગ અનુસાર ચાલતા વ્યવસ્થા તંત્રને આપણે કેવું વ્યવસ્થા તંત્ર કહીએ કહી શકાય કે રૈખિક વ્યવસ્થા તંત્ર અથવા વિભાગીય વ્યવસ્થા તંત્ર। ચાલો એમાં જોઈએ કે જનરલ મેનેજર અનુસાર રૈખિકના મુખ્ય કેટલા પ્રકાર પડ્યા ત્રણ ઉત્પાદન વહીવટી અને વેચાણ વિભાગ। ચાલો ઉત્પાદન વિભાગ આખો અલગ છે તો એમાં કેવા કાર્યો ઉત્પાદન લગતા તો એમાં મુખ્ય બે પ્રકારના કામ કે અધિકારીઓ નિમણૂક કરવામાં આવે છે એક ખરીદ અધિકારી બીજું આવે છે બીજો પ્રકાર ઉત્પાદન અધિકારી। તો ઉત્પાદન વિભાગના મુખ્ય કેટલા અધિકારીઓ નિમવામાં આવે છે બે પ્રકારે તો ક્યાં ક્યાં પેલું ખરીદ અધિકારી બીજું આવે છે ઉત્પાદન અધિકારી। ચાલો તો ખરીદ અધિકારી ઉત્પાદન અધિકારીનો સમાવેશ કેમાં થાય ઉત્પાદન વિભાગ કારણ કે ઉત્પાદન કર્યું તો આપણે કહી શકાય કે ઉત્પાદન માટે કહી શકાય કે વસ્તુ કાચો માલ ખરીદી કરવી ક્યાંથી ઉત્પાદક આ માટે। ચાલો એની અંદર કીધું કે ખરીદ અધિકારીમાં એક જ વ્યક્તિનો સમાવેશ કરે છે એક જ પ્રકાર પડે છે એ કોણ છે કારકુન કારકુનને આપણે કહી શકાય ક્લાર્ક કહી અથવા તો કોઈ પણ કાર્યનો આપણે મહત્વ કહીએ ને મહત્વ અથવા મુખ્ય એને શું કહેવામાં આવે છે કારકુન કહેવામાં આવે છે। તો માટે કીધું ને કે ઉત્પાદન કહી શકાય કે વિભાગના મુખ્ય બે અધિકારીનો સમાવેશ થાય છે ખરીદ અધિકારી અને બીજું ઉત્પાદન બે પ્રકાર ખરીદ અધિકારી અને બીજું ઉત્પાદન અધિકારી। ખરીદ અધિકારીની જે એક જ કામવાળો હોય છે કોણ કારકુન તો હવે આપણે કીધું ને કોને કોણ જવાબદાર તો કીધું ને કે કારકુન માટે જવાબદાર કોણ થશે ખરીદ અધિકારી તેનો ઉપરી તો ઉપરી કોણ થયું ખરીદ અધિકારી તો કારકુન ક્લાર્ક કામ કરે એના કોણ ધ્યાન રાખતું હશે ખરીદ અધિકારી। ચાલો ઉત્પાદનમાં કહી શકાય કે મુખ્યત્વે ચાર વસ્તુ ઉત્પાદન અધિકારી કોઈ પણ કાર્ય કોને સૂચના મુજબ સોંપી શકે સુપરવાઇઝરને કહે છે સુપરવાઇઝરને કહે છે કે બધું આખા સુપરવાઇઝર ધ્યાન રાખતો હોય કે આખું એક બરાબર ચાલે છે એને શું કહેવાય સુપરવાઇઝર। ત્યાર પછી આવે છે સુપરવાઇઝર કોને કામ સોંપે છે એને જવાબદાર કે ફોરમેનને એટલે સુપરવાઇઝર કોને ધ્યાન રાખે છે એટલે ફોરમેન એનો કહેવાય કોઈક કામદાર કે મજૂર છે એનો ઉપરી વ્યક્તિ હોય એને આપણે બીજાની ભાષામાં શું કહીએ છીએ ફોરમેન કહીએ છીએ
ત્યાર પછી ફોરમેનના નીચે આવે છે કોણ આવે છે કામદારો તો હવે આમાં કીધું કે ઉત્પાદન અધિકારીની અંદર કોણ કોણ છે તો ઉત્પાદન અધિકારીમાં સુપરવાઇઝર ઉત્પાદન અધિકારી સુપરવાઇઝરને કહે છે સુપરવાઇઝર ફોરમેનોને કહે છે ફોરમેન કોને કહે છે કામદારોને કહે છે કામદારનો કહી શકાય ઉપરી જવાબદાર કોણ બને ફોરમેન ફોરમેનનો જવાબદાર સુપરવાઇઝર અને સુપરવાઇઝરનો જવાબદાર ઉત્પાદન અધિકાર તો માટે કીધું કે રેખીક વ્યવસ્થા તંત્રના મુખ્ય ત્રણ વિભાગ છે એમાં આપણે ઉત્પાદન વિભાગમાં પહેલો વિભાગ જોયો એમાં જોયું કે ખરીદ અધિકારી ઉત્પાદન અધિકારી ખરીદ અધિકારીમાં કોણ આવે છે કારકુન ઉત્પાદનમાં કહી શકાય અધિકારીમાં સુપરવાઇઝર ફોરમેન અને કામદારો સ્ટેપ તો ઉપરથી સત્તા તળ જાય છે ને કે ઉત્પાદન અધિકારી પાસે જે સત્તા હોય ત્યાંથી ક્યાં સુધી મોકલવાની રહે છે કામદાર સુધી સપાટી સુધી એટલે કે તળ સપાટી કામદાર હોય ને ત્યાં નીચે તળ સપાટી થી નીચે હોય ત્યાં સુધી સત્તાનો પ્રવાહ વહે છે ઉચ્ચથી કરીને ક્યાં સુધી તળ તો માટે આપણે કહ્યું કે કામદારને જવાબદાર કોણ હોય છે ફોરમેન ફોરમેન સુપરવાઇઝર સુપરવાઇઝરને જવાબદાર ઉત્પાદન અધિકારી ત્યાર પછી બીજો પ્રકાર આવે કે વહીવટી વિભાગ વ્યવસ્થા તંત્રની અંદર બીજો એક વિભાગ પસાર થાય છે એમાં કહેવાય છે કે વહીવટી વિભાગ વહીવટી વિભાગમાં બે અધિકારીઓ નિમણૂક કરવામાં આવે છે એક વહીવટી અધિકારી અને બીજો હિસાબી અધિકારી કોઈપણ ધંધાકીય એકમ વહીવટ છે કોઈપણ નાણાં છે બીજા કોઈ માલ અંગેના છે તો એક વહીવટી અધિકારી અને હિસાબી અધિકારીનો સમાવેશ કારણ કે હિસાબો રાખવા પડશે એકમમાં કેટલી આવક થી કેટલી જાવક આ અંગેના તો માટે કીધું વહીવટી અધિકારી અને હિસાબી અધિકારી વહીવટી અધિકારી નીચે કોણ કામ કરે છે કારકુન એટલે ક્લાર્ક કહી શકાય અને હિસાબી અધિકારી નીચે પણ ક્લાર્ક અથવા કારકુન અથવા મહેતો પણ કામ કરે છે તો માટે કહી શકાય કે કારકુન આમાં કોણ જવાબદાર હોય છે કે વહીવટી અધિકારી અને આ કારકુનમાં હિસાબી અધિકારી આ બેને જવાબદાર કોણ વિભાગ આખો વહીવટી વિભાગ જવાબદાર હોય છે તો માટે કહી શકાય કે વહીવટી વિભાગ મુખ્ય બે પ્રકાર વહીવટી અધિકારી એક હિસાબી અધિકારી ચાલો ત્યાર પછી કે આવે વેચાણ વિભાગ વેચાણ વિભાગ પણ કહી શકાય ને લોકો અલગ વિભાગ પડે છે વેચાણ અધિકારી એક હોય છે અને બીજું કોણ છે વિજ્ઞાપન અધિકારી વિજ્ઞાપન એને કહેવાય કે જાહેરાત છે ને બહાર પાડી એને શું કામ આવે છે વિજ્ઞાપન અધિકારી એ બધું એનું કામ કરતું હોય છે તો વેચાણ તો વેચાણ વિભાગના મુખ્ય બે પ્રકાર અધિકારીઓ એક વેચાણ અધિકારી અને બીજું આવે છે વિજ્ઞાપન અધિકારી ચાલો વેચાણ અધિકારીને આપણને ખબર છે વેચાણ નીચે કોણ કામ કરતું હોય છે સેલ્સમેન વસ્તુ લે વેચે છે ને બજારે ગામડે ગામડે અત્યારે સેલ્સમેનો માર્કેટિંગ માટે નીકળે છે તો વેચાણ અધિકારી માટે કોણ આવે છે સેલ્સમેન અને વિજ્ઞાપન એક જાહેરાતો છે પેમ્પલેટો બહાર ચોપાણીઓ છે આવું બહાર પાડવા માટે કોણ છે કર્મચારીઓ કામ કરે છે તો વિજ્ઞાપન નીચે કહી શકાય કે કોણ કામ કરે કર્મચારી તો કર્મચારીનો ઉપરી કોણ થાય છે કોણ જવાબદાર તો વિજ્ઞાપન અધિકારી આખા વિભાગ માટે વેચાણ વિભાગ જવાબદાર હોય છે એને કહેવાય વેચાણ અધિકારી ચાલો માટે કહી શકાય કે મુખ્ય રેખીક વ્યવસ્થા આ એનો ચાર્ટ હતો કે ત્રણ પ્રકાર છે સેલો છે સમજી શકાય છે અને આવું આપણે દોરી શકીએ છીએ કે રેખીકમાં મુખ્ય કહી શકાય કે આપણે એની અંદર સંચાલક મંડળ એની અંદર આવે જનરલ મેનેજર જનરલ મેનેજર મુખ્ય રેખીક ત્રણ ભાગમાં ડિવાઈડ કરે છે ઉત્પાદન વિભાગ વહીવટી વિભાગ વેચાણ વિભાગ ચાલો ઉત્પાદનમાં વિભાગમાં બે અધિકારી નિમણૂક ખરીદ અધિકારી ઉત્પાદન અધિકારી ખરીદ અધિકારી નીચે કોણ કારકુન એક કામ કરે છે ત્યાર પછી ઉત્પાદન અધિકારી નીચે સુપરવાઇઝર હોય છે ફોરમેનો અને કામદારો કામ કરે છે વહીવટી વિભાગમાં મુખ્ય બે પ્રકાર છે આના પણ વહીવટી અધિકારી હિસાબી અધિકારી વહીવટી અધિકારીમાં કારકુન હિસાબી અધિકારીમાં પણ કોણ છે કારકુન પછી વેચાણ વિભાગની અંદર વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી આવે બે પ્રકાર પડે છે જેમાં વેચાણ અધિકારીમાં એક સેલ્સમેન લાગુ પડે અને વિજ્ઞાપન અધિકારીમાં કોણ આવે કર્મચારીઓ જવા મળે તો હવે આટલા આકૃતિ જોતાં આપણને ખબર પડી કે આખે આખો વિભાગ કોને જવાબદાર છે વિભાગ મુજબ કાર્ય કરે હવે ખબર પડી કે વિભાગમાં જે કામ થતું હોય એને આપણે ક્યુ વ્યવસ્થા તંત્ર કહીએ છીએ રેખીક વ્યવસ્થા તંત્ર અથવા એને વેવ કહી શકાય કે વિભાગીય વ્યવસ્થા તંત્ર નામે ઓળખવામાં આવે છે આકૃતિની સમજૂતી આવ્યું આવડે તો નીચેની સમજૂતી આપણે 100% શીખી શકીએ છીએ નીચે સમજૂતી આપી છે કે રેખીક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સંચાલ કોની પાસે હોય છે સંચાલક મંડળ કીધું ને કે સૌથી મેન સત્તા સર્વોચ્ચ ઉચ્ચ સત્તા કોની પાસે હોય છે આકૃતિમાં જોયું સૌથી પહેલાં કોણ ચાલુ થયું હતું સંચાલક મંડળ ત્યાંથી આપણે કહી શકીએ છેઠ કામદાર સુધી તળ સપાટી સુધી આવવાનું છે રેખીક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કહી શકાય કે સંચાલક મંડળ પાસે હોય છે જેમાં નીતિ વિશે નિર્ણય લે છે અને કોઈ કીધું ને કે સત્તા સૌથી વધુ કે ઉચ્ચ એટલે સંચાલક મંડળ હોય તો આને નીતિ વિશે કંઈ નિર્ણય લેવો હોય તો આ બધા ઉચ્ચ સંચાલક મંડળ લે છે અને કામદાર હોય તો નિર્ણય લેવાના હોતા એને તો ખાલી કાર્ય જ કામ કરવાનું હોય છે તેમની પાસેથી જનરલ મેનેજર જરૂરી સત્તા મેળવે છે સંચાલક મંડળ આકૃતિમાં જોયું સંચાલક મંડળ પાસેથી સત્તા કોને આપે છે જનરલ મેનેજર જનરલ એટલે આખા વિભાગ ઓલ ઓવર થયો જનરલ મેનેજરને જરૂરી સત્તા મેળવે છે તો જનરલ મેનેજરને કોના જવાબદાર છે એના માટે ઉપરી કોણ હોય છે તો જનરલ મેનેજર માટે ઉપરી કે સંચાલક મંડળ જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારીનું હોય છે આપણે કીધું કે સીઈઓ
કે ચીફ એજ્યુકેટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી, કે બધું કે મુખ્ય એટલે કે બધા જનરલ છે, બધાનું એને ધ્યાન રાખવાનું હોય છે. તો કે જનરલ મેનેજરનું સ્થાન કેવું, કોના જેવું હોય છે, મુખ્ય વહીવટી અધિકારી જેવું હોય છે. જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલ નિર્ણયનો અમલ વિભાગીય અધિકારીઓ પાસે કરાવે છે. સંચાલક મંડળે જે કે ધંધા કે એકમ બાબતે સારા એવા નિર્ણય લે એનો અમલ કોણ કરાવશે, જનરલ મેનેજર, અને કોને કરાવે છે, વિભાગીય અધિકારી. તો અધિકારીઓ કે બધા ભાગમાં ડિવાઇડ કરેલા, ઉત્પાદન છે, વેચાણ છે, પછી આ બધા ભાગમાં ડિવાઇડ કરેલા છે એની પાસે કરાવે છે. ઉપરના ચાર્ટમાં વ્યવસ્થાતંત્રમાં ઉત્પાદન, વેચાણ અને વહીવટ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. આપણે આકૃતિમાં જોયું ને કેટલા ભાગમાં વહેંચાયેલું છે, વ્યવસ્થાતંત્ર, ઉત્પાદન, જનરલ મેનેજરે તો વહેંચ્યું છે, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ અને વહીવટી વિભાગ. દરેક વિભાગમાં મહત્ત્વના કાર્યના આધારે ખરીદી, ઉત્પાદન અને વેચાણ અધિકારી જેવા અધિકારીઓ નિમાયા છે. દરેક વિભાગ આપણે કીધું ને ત્રણ પ્રકારના અધિકારીઓ ખાસ જોવા મળ્યા કે એક ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી અને વેચાણ અધિકારી વગેરે નિમાયા છે અથવા નિમણૂક કરેલી છે, જેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદાર હોય છે. આખે આખી આખા અધિકારીની જવાબદારી પોતાના વિભાગ પૂરી. બીજું ને ઉત્પાદન અધિકારી છે તેને જવાબદારી પોતે ક્યાં પૂરી, પોતાના ઉત્પાદનમાં જે કાર્ય, ઉત્પાદન સારું થાય અને સારું એવું બની જાય નવું ઉપર, તો અહીંયા પૂરતી જવાબદારી છે, બાકી રહેતી નથી. બાકી વેચાણ હોય તો એને ખાલી વેચાણ પૂરતી, આ રીતે જો બાકીને ઉત્પાદન હોય તો વેચાણની જવાબદારી લાગુ પડતી નથી. અત્યારે પોતાના વિભાગ પૂરતી જવાબદારી જોવા મળે છે. તેઓ પોતાના વિભાગ માટે સંપૂર્ણ જવાબદારી, પૂરેપૂરી જવાબદારી કેના, પોતાના વિભાગ માટે જ હોય, એટલે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે વિભાગનું, બાકી કંઈને જોવામાં આવતું નથી. આ અધિકારીઓ હાથ નીચે, હવે કીધું ને કે આ વિભાગીય અધિકારી, આપણે જોયું કે ઉત્પાદન અધિકારી, દાખલા તરીકે ખરીદ અધિકારી, એના હાથ નીચે કોણ કોણ જોવા મળે છે, તો કે સુપરવાઇઝરો. ત્યાર પછી આપણે આકૃતિ જોઈ ગયા, પછી ફોરમેનો, પછી કારકુનો, જેવા કર્મચારી શું કરે છે, કાર્ય કરે છે. તો આવા આને ખબર પડી સ્ટેપ બાય સ્ટેપ, સત્તા કે સંચાલક મંડળ હતી અને સત્તા જનરલ મેનેજર આવી, જનરલ મેનેજર આખું વહીવટી માળખું ત્રણ ભાગમાં ડિવાઇડ કર્યું, ઉત્પાદન વિભાગમાં વહેંચ્યું, ત્યાર પછી વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. તો એમાંથી બબે બધાને અધિકારીઓ નિમણૂક કરવામાં આવી, અધિકારી નીચે કર્મચારી શું કરે છે કામ, એમાં દાખલા જોયું કે સુપરવાઇઝર છે, ફોરમેન છે, કારકુન, જેવા કર્મચારી શું કરે છે, કાર્ય કરે છે. ફોરમેનોના હાથ નીચે કામદારો કાર્ય કરે છે. કે સત્તાનો પ્રવાહ ઉચ્ચ સપાટીથી કે નીચે સપાટી તરફ જોવા મળ્યો, તો ફોરમેનો છે એના કામ નીચે કોણ કરે છે, કામદારો. તો આપણે જોયું ને કે કામદારનો મેન મુખી કે એના ઉપર નજર રાખતો વ્યક્તિ કોણ કહેવાય, ફોરમેન કહેવાય. ફોરમેન આકૃતિમાં જોઈ ગયા, એના ઉપરી કોણ આવે, સુપરવાઇઝર. સુપરવાઇઝરના ઉપર આપણે જોયું કોણ આવે, ઉત્પાદન અધિકારી. ઉત્પાદન અધિકારી આખા ઉત્પાદન વિભાગ માટે જવાબદાર હોય છે. તો માટે કીધું કે જેની અંદર આપણે કીધું કે ફોરમેનો, કારકુનો જેવા કર્મચારી હોય છે અને ફોરમેનોના હાથ નીચે કોણ, કામદારો કાર્ય કરે છે. આમ રેખીક વ્યવસ્થા તંત્ર સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે, અને તળ સપાટ કહી શકાય, અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય. હવે કીધું ને કે સત્તાનો પ્રવાહ કહી શકાય કે રેખીક વ્યવસ્થા, સત્તા મળી ઉચ્ચથી કરી ક્યાં સુધી, તળ સુધી, ઉપરથી કરીને નીચેની સપાટી સુધી, આખે કે સત્તા કે ઉચ્ચ સપાટી સંચાલક મંડળથી કરીને ઠેર કામદાર સુધી આ બધી સત્તા વહેંચી. હવે જવાબદારી મુજબ કામ કર્યું કે નિભાવ્યું કે નહીં, એ ઉચ્ચથી તળ સુધી એમ ન ચાલે. કારણ કે તળ સપાટી જે કાર્ય થયું ત્યાંથી કરીને કોને મોકલો, તળવાળા મધ્યને મોકલો, મધ્યવાળા ઊંચને. તો હવે કીધું સત્તા ઉપરથી નીચે તરફ આવે, અને જવાબદારીનું પ્રમાણ કેવું હોય કે કામ બરોબર નિભાવ્યું કે નહીં, જોવું હોય જવાબદાર થયા કે નહીં એ માટે, તો તળથી કરીને, તો નીચથી કરીને ઊંચ તરફ. તો જો અહીંયા ધ્યાન જો ખાસ ઊંધું ન થાય કે સત્તાનો પ્રવાહ કહી શકાય કે ઊંચ સપાટી કરીને તળ સપાટી સુધી, અને ત્યાર પછી કહી શકાય કે જવાબદારીનો પ્રવાહ તળ સપાટીથી કરીને ઊંચ. કારણ કે બધી જવાબદારી નિભાઈ ગઈ, જવાબદારી મુજબ કાર્ય કરે છે. કાર્ય થયું પછી ખબર પડે કેવું કર્યું કે નહીં. પછી દાખલા તરીકે કામદારે કામ કર્યું, તો એ દાખલા તરીકે ફોરમેને ત્યારે કહી શકે કે અમે આવું કામ કર્યું. પણ નીચેથી કેવું પડે કામદારને માટે, ફોરમેન, ફોરમેન શું કહે, તો નીચેથી ઉપર તરફ જવાબદાર છે. તો માટે કીધું કે સત્તા ઉપરથી કરી નીચે તરફ જાય છે પ્રવાહ, અને જવાબદારીનો પ્રવાહ કેમ તળ સપાટીથી કરી ઉચ્ચ સપાટી તરફ જાય છે. અને બે ગુણમાં ખાસ આ પ્રશ્ન પૂછાઈ શકે, શું એની મર્યાદા હતી કે રૈખિક વ્યવસ્થા તંત્રની, જેના કારણે કહી શકાય કે કાર્ય અનુસાર વ્યવસ્થા જોવા મળ્યું. જે ધંધા કે એકમનું કદ કેવું હોય, નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અને અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછાય તેવા કહી શકાય પ્રકારના એકમ માટે આ વ્યવસ્થા તંત્ર અનુકૂળ જોવા મળે. પ્રશ્નો બે ગુણમાં ખાસ પૂછી શકાય કે રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ અનુકૂળ જોવા મળે છે. તો આપણે લખી શકાય કે આ એનો કહી શકાય ફાયદો જી કેવું હોય કે જે ધંધા કે એકમમાં એકમનું કદ કેવું હોય, નાનું હોય. નાના પ્રમાણમાં કહી શકાય, બહુ એટલું મોટું ઉત્પાદન ન હોય, નાના પ્રમાણમાં જથ્થામાં ઉત્પાદન થતું હોય, એકમ નાનું હોય, ત્યારે એક જ વ્યવસ્થા તંત્રને આપણે જાણવા મળ્યું, રચના કરી છે ઈક્યુ, રૈખિક વ્યવસ્થા તંત્ર. પહેલાંના સમયમાં એકમો એવા જાયન્ટ કે બહુ મોટા નહોતા,
માટે કીધું ને કે સૌથી વધુ કે જૂનો કે પ્રાચીનતમ પ્રકાર હોય તો આ સૌથી વધુનો ઉપયોગ થાય, કારણ કે સૌથી પહેલાં સમયમાં ટેકનોલોજી નથી તો એકમના પ્રમાણમાં કેવું હતું, એકમ નાના પ્રમાણ, તો એકમ નાનું હોય કાર્યક્ષેત્ર, જો નાનું એકમ હોય તો કાર્યક્ષેત્ર કામનું પ્રમાણ કેવું હોય મર્યાદિત, બહુ એટલું કામ, જેમ એકમ મોટું એમ કાર્યક્ષેત્ર એનું કેવું હોય ફેલાવ વધુ હોય કામ, તો એકમ નાનું હોય કાર્યક્ષેત્ર મર્યાદિત એટલે કે નાનું હોય કાર્ય પણ ઓછું હોય, અને અંકુશ, હવે એકમ નાનું કામ નાનું તો એટલું બહુ ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી, એકમ મોટું તો અંકુશ ધ્યાન વધુ રાખવું પડશે, પછી શિસ્તના પ્રશ્નો કેવા હોય છે ઓછા હોય છે, કારણ કે સ્વયં શિસ્ત પોતે કેળવતા હોય છે, કારણ એટલી શિસ્તની જરૂર રહેતી નથી, કારણ કે કર્મચારી ઓછા છે, એકમ નાનું છે તો કામના પ્રશ્નો કેવા રહીએ ઓછા, તો કે શિસ્તના પ્રશ્નો એટલા ઓછા રહે એમ છે, જેમ એકમ મોટું તો કામ પણ વધુ હોય, કામ વધુ હોય તો અંકુશ ધ્યાન પણ વધુ રાખવું પડશે, અને ધ્યાન વધુ રહે તો શિસ્તના પ્રશ્નો સૌથી વધુ હોય કે શિસ્ત રહેતી નથી, તો માટે કહી શકાય એમ ઓછા હોય તેવા પ્રકારના એકમમાં વ્યવસ્થા તંત્ર કેવું રહે છે વધુ અનુકૂળ રહે એમ છે, તો માટે આપણને ખબર પડી કે કેવું રૈખિક વ્યવસ્થા તંત્ર ક્યાં વધુ પૂરું અનુકૂળ આવે તો આપણે પ્રશ્નમાં લખી શકાય, ખાસ પ્રશ્ન છે બે ગુણમાં, કે જે ધંધાકીય એકમનું કદ કેવું હોય નાનું કદ હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત એટલે કાર્યક્ષેત્ર નાનું હોય, અને અંકુશ અને શિસ્તના પ્રશ્ન કેવા હોય ઓછા હોય, આવા પ્રકારના વ્યવસ્થા રચના થાય ત્યારે કેવું વ્યવસ્થા તંત્ર અસ્તિત્વ અથવા તો સૌથી વધુ લાગુ પડે છે, તો રૈખિક વ્યવસ્થા તંત્ર, અને રૈખિક વ્યવસ્થા તંત્રને આપણે જોયું બીજા કયા નામે ઓળખવામાં આવે છે, કે વિભાગીય વ્યવસ્થા તંત્ર ઓળખવામાં આવે છે, અને એ પણ વિકલ્પમાં આપણે ખાસ જોયું કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એને બીજા કહી શકાય કે રૈખિકને બીજા વિભાગીય કહી શકાય, વ્યવસ્થા તંત્ર વિભાગ અનુસાર જોવા મળે એ તો આપણે જોયું, ત્યાર પછી આપણે કીધું કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે સત્તાનો પ્રવાહ ખાસ જોયો, ક્યાંથી ક્યાં સુધી ઉચ્ચ સપાટીથી કરીને તળ સપાટી સુધી સત્તા વહે છે, અને નીચેના જવાબદાર વ્યક્તિઓ ઉપરી માટે જવાબદાર હોય છે, પછી જવાબદારીનો પ્રવાહ નીચેથી ક્યાં તરફ ઉપર તરફ, આ પ્રશ્ન ખાસ જોયો, અને ખાસ તો એની શું જોઈ આકૃતિ, કે રૈખિક વ્યવસ્થા તંત્ર કહી શકાય કે ત્રણ ભાગમાં જનરલ મેનેજર ડિવાઇડ કર્યું હતું, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ, માટે કહી શકાય કે પ્રશ્ન ત્રણ ગુણમાં પૂરો થાય છે, આ રીતે પ્રશ્ન પૂછી શકાય કે રૈખિક વ્યવસ્થા તંત્ર કહી શકાય આકૃતિ સહિત સમજાવો, અથવા કહી શકાય કે રૈખિક વ્યવસ્થા તંત્રની સમજૂતી આપો, ચાલો માટે કહી શકાય આ પહેલો પ્રકાર, બસ ત્રણ ગુણ માટે પૂછી શકાય, રૈખિક વ્યવસ્થા તંત્રને સમજો તો આકૃતિ સાથે આપણે એની રચના સાથે કઈ રીતે રચના બની એ મુજબ આપણે લખવાનું છે, આખા વિભાગ ઉપર છે અને આકૃતિ આવડે તો નીચે સમજૂતી પણ જોવા મળશે, ત્યાર પછીનો કહી શકાય કે બીજો પ્રકાર જોવા મળે છે વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર, જેનો આપણે વિગતે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.